હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ મિકેનિકલ એજ્યુકેટર્સ આજે આપણે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ સબ્જેક્ટમાં કન્સ્ટ્રક્શનલ ફીચર્સ ઓફ સીએનસી મશીન તેના સેકન્ડ પાર્ટ વિશે ડિસ્કસ કરીશું આનો જે પાર્ટ વન છે એ ઓલરેડી આપણી ચેનલ પર અપલોડ થઈ ચૂક્યો છે એના માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો તમે અહીં આઈ બટન ઉપર ક્લિક કરી અને તે જોઈ શકો છો તો ચાલો સૌથી પહેલાં જોઈએ કે આજે આપણે કયા કયા ટૉપિક્સ છે એના વિશે શીખવાના છીએ તો જે રીતે આપણે જોયું હતું કે ફર્સ્ટ વિડિયોમાં આપણે સ્ટ્રક્ચર ઓફ સીએનસી મશીન વિશે શીખ્યા અને ડ્રાઇવ્સ ટોપિકમાં આપણે હાઇડ્રોલિક ન્યુમેટિક અને ઇલેક્ટ્રિક ડ્રાઇવ વિશે સમજ્યા તો આજે આપણે ડ્રાઇવ્સમાં જે નેક્સ્ટ ટોપિક છે સ્પિન્ડલ ડ્રાઈવ એન્ડ એક્સિસ ડ્રાઇવ તેના વિશે માહિતી મેળવીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર સ્પિન્ડલ ડ્રાઇવ એન્ડ એક્સિસ ડ્રાઇવ ઇન સીએનસી મશીન તેમાં આપણે સૌથી પહેલાં જોઈએ સ્પિન્ડલ ડ્રાઈવ વિશે તો સ્પિન્ડલ ડ્રાઈવનો ઉપયોગ છે એ સીએનસી મશીનના એલિમેન્ટ્સને રોટરી મોશન પ્રોવાઈડ કરવા માટે કરવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે આપણે સીએનસી લેથ અને સીએનસી મિલિંગ મશીન વિશે સમજીએ તો સીએનસી લેથમાં જે વર્કપીસ આવે છે તેને આપણે રોટરી મોશન આપતા હોઈએ છીએ એટલે વર્કપીસને મોશન આપવા માટે સીએનસી લેથમાં આપણે સ્પિન્ડલ ડ્રાઇવનો ઉપયોગ કરીએ છીએ જ્યારે મિલિંગ મશીન છે એમાં કટિંગ ટૂલને આપણે રોટરી મોશન આપતા હોઈએ છીએ માટે સીએનસી મિલિંગ મશીનમાં જે આપણું કટર હોય છે એને રોટરી મોશન આપવા માટે સ્પિન્ડલ ડ્રાઈવનો ઉપયોગ કરવામાં આવે છે જો આપણે કન્વેન્શનલ મશીન અને સીએનસી મશીન આ બંનેને કમ્પેર કરીએ એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કન્વેન્સનલ લેથ અને સીએનસી લેથ તો જે કન્વેન્શનલ લેથ મશીન છે એમાં જો આપણે સ્પીડનું વેરિએસન જોતું હોય એટલે કે વર્કપીસની જે રોટેશનલ સ્પીડ છે એનું વેરિએસન જોતું હોય તો આપણે ગિયર બોક્સમાં ગિયરને ચેન્જ કરી અને આ સ્પીડનું વેરિએસન મેળવી શકીએ છીએ પરંતુ અહીંયા આપણે સ્પીડ ચેન્જ કરવા માટે ગિયર બોક્સનો ઉપયોગ કરતા હોવાથી અહીંયા આપણી પાસે લિમિટેશન છે કે આપણે લિમિટેડ નંબરમાં જ ગિયરને ચેન્જ કરી શકીએ છીએ અને એના કારણે આપણે લિમિટેડ નંબર ઓફ સ્પીડ વેરીએશન છે એ જ મેળવી શકીએ છીએ હવે જો આપણે કન્વેન્શનલ લેથને સીએનસી લેથ સાથે કમ્પેર કરીએ તો સીએનસી લેથમાં આપણે લાર્જ કટિંગ સ્પીડ વેરીએશન જોવા મળે છે એ કઈ રીતે મળે છે એ અહીંયા આપણે આ ફિગર દ્વારા સમજીએ તો કંટ્રોલર દ્વારા સૌથી પહેલાં અહીંયા જે સ્પિન્ડલ મોટર છે એને સિગ્નલ આપવામાં આવશે એના કારણે સ્પિન્ડલ મોટર છે એ પોતાની જે અહીંયા સાફ્ટ આપેલી છે એને રોટેટ કરશે અહીંયા સાફ્ટ સાથે ગિયર્સ કનેક્ટેડ છે આ ગિયર્સ છે એ રિકવાયર્ડ સ્પીડ રિડક્શન કરી અને તેની સાથે કનેક્ટેડ અહીંયા જે સ્પિન્ડલ શાપ છે તેને રોટેટ કરશે અને એના કારણે અહીંયા ચકમાં હોલ્ડ કરાવેલું વર્કપીસ છે એ રોટેટ થશે તો આ રીતે આપણે અહીંયા ઇનપુટ સિગ્નલમાં ફેરફાર કરી અને લાર્જ નંબર ઓફ સ્પીડ વેરિએશન છે એ મેળવી શકીએ છીએ અને આ પ્રકારની ઇન્ફાઇનાઇટ વેરિયેબલ સ્પીડ મેળવવા માટે સીએનસી મશીનમાં આપણે ઇલેક્ટ્રિકલ મોટર્સ એસી અથવા તો ડીસી અથવા તો ફ્લોઇડ મોટર્સ છે એનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા આપણે જોયું સ્પિન્ડલ ડ્રાઈવ વિશે હવે આપણે સમજીએ એક્સિસ ડ્રાઈવ એક્સિસ ડ્રાઇવને આપણે ફીડ ડ્રાઈવ પણ કહીએ છીએ એક્સિસ ડ્રાઈવનો ઉપયોગ સીએનસી મશીનના એલિમેન્ટ્સને લિનિયર મોશન પ્રોવાઈડ કરવા માટે કરવામાં આવે છે તો આ બંને વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સ્પિન્ડલ ડ્રાઈવ હોય તો એનો ઉપયોગ રોટરી મોશન આપવા માટે અને એક્સિસ ડ્રાઈવ અથવા તો ફીડ ડ્રાઈવ પૂછે એનો ઉપયોગ છે એ આપણે સીએનસી મશીનના એલિમેન્ટ્સને લિનિયર મોશન પ્રોવાઈડ કરવા માટે કરીએ છીએ જે રીતે આપણે આગળ જોઈ ગયા કે સીએનસી મશીનની દરેક એક્સિસ છે એ સર્વો મોટરથી કંટ્રોલ થતી હોય છે અને અહીંયા આ ડિફરન્ટ એક્સિસ છે એની મોશનનો ઉપયોગ કરી અને આપણે કટિંગ ટૂલ અથવા તો વર્કપીસ છે એની ડિઝાઇડ પોઝિશન છે એ મેળવી શકીએ છીએ તો હવે જો આના વર્કિંગની વાત કરીએ તો સૌથી પહેલાં સીએનસી કંટ્રોલર દ્વારા ફીડ મોટરને સિગ્નલ આપવામાં આવશે એના આધારે ફીડ મોટર છે એ એની સાથે કનેક્ટેડ લીડ સ્ક્રૂને રોટેટ કરશે હવે જે આ લીડ સ્ક્રૂની રોટરી મોશન છે એને આપણે વર્ક ટેબલની લિનિયર મોશનમાં કન્વર્ટ કરવી છે એના માટે અહીંયા રીસર્ક્યુલેટિંગ બોલ ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે જે રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રુ છે તેના વિશે આપણે આના પછીની સ્લાઇડમાં સમજીશું અહીંયા જો આપણે ફીડ મોટરની વાત કરીએ તો ફીડ મોટરમાં જનરલી સ્ટેપર મોટરનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે સ્ટેપર મોટર છે એ આપણે એક્યુરેટ પોઝિશન અને વેલોસિટી કંટ્રોલ છે એ પ્રોવાઇડ કરે છે પરંતુ જે સ્ટેપર મોટર છે એનો લાઇટ ડ્યુટી મશીનમાં જ ઉપયોગ કરવામાં આવે છે એટલે મોટાભાગના સીએનસી મશીનમાં એક્સિસ ડ્રાઇવ માટે સર્વો મોટરનો ઉપયોગ કરવામાં આવે છે તો હવે જે અહીંયા એક્સિસ ડ્રાઈવમાં રીસર્ક્યુલેટિંગ સ્ક્રૂનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે સમજીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે રીસર્ક્યુલેટિંગ સ્ક્રૂના કન્સ્ટ્રક્શન વિશે સમજીએ તો અહીંયા છે એ આપણે લીડ સ્ક્રુ આપેલો છે જે આ લીડ સ્ક્રુ હતો એ અને અહીંયા લીડ સ્ક્રૂની ઉપર એક નટ કનેક્ટેડ હોય છે અને નટની ઉપર અહીંયા આપણે કેરેજ આપેલું છે કેરેજ એટલે કે અહીંયા આપણે વર્કટેબલ ગણી શકીએ અને અહીંયા આપણે વચ્ચે છે એ નાના નાના બોલ્સ આપેલા છે તો જો હવે આના વર્કિંગ વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક મોટર્સ જ્યારે ગિયરને મોશન આપશે એના કારણે અહીંયા લીડ સ્ક્રુ રોટેટ થશે અને આ લીડ સ્ક્રૂના રોટેશનના કારણે જે અહીંયા બોલ આપેલા છે આ બોલ છે એ એક થ્રેડથી બીજા થ્રેડમાં સર્ક્યુલેટ થશે અને એક સમયે અહીંયા પોઈન્ટ બી પાસે પહોંચશે હવે આ પોઈન્ટ બીથી અહીંયા આપણે બોલ રિટર્ન ચેનલ આપેલી છે સો આ ચેનલ થ્રુ બોલ છે ફરીથી સ્ટાર્ટિંગ પોઈન્ટ એ પાસે આવશે અને કન્ટિન્યુઅસલી છે એ આ બોલ છે એ સર્ક્યુલેટ થતા રહેશે માટે આને આપણે રિસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ કહીએ છીએ જે અહીંયા આપણે બોલ રિટર્ન ચેનલ આપેલી છે એના આધારે રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ છે એ બે પ્રકારના આવે છે એમાં સૌથી પહેલું જોઈએ તો અહીંયા જે રીતે આપણે આપેલું છે કે નટની અંદર એક ચેનલ બનાવી અને એના થ્રુ બોલને આપણે રીસર્ક્યુલેટ કરી શકીએ અને જે બીજો પ્રકાર આવે છે એમાં બોલના રીસર્ક્યુલેશન માટે એક એક્સટર્નલ ટ્યુબ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે લીડ સ્ક્રૂના કોઈ બે ફિક્સ થ્રેડ સાથે કનેક્ટ કરી અને અહીંયાથી બોલને રીસર્ક્યુલેટ કરી શકીએ તો આ રીતે રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રુનો ઉપયોગ સ્લાઇડવેઝને લિનિયર મોશન પ્રોવાઈડ કરવા માટે કરવામાં આવે છે હવે અહીંયા આપને એક ક્વેશ્ચન થતો હશે કે સર અહીંયા બોલ શું કામ યુઝ કર્યા જો અહીંયા આપણે બોલનો ઉપયોગ ન કરી તો પણ આપણે જે લીડ સ્ક્રુની રોટરી મોશન છે એને નટ દ્વારા લિનિયર મોશનમાં તો કન્વર્ટ કરી જ શકીએ પરંતુ જો એવું કરીએ તો આપણે નટ અને લીડ સ્ક્રુ વચ્ચે ડાયરેક્ટ મેટલ ટુ મેટલ કોન્ટેક્ટ જોવા મળે અને એના કારણે અહીંયા આપને સ્લાઇડિંગ ફ્રિક્શન જોવા મળે અને જો એની જગ્યાએ આપણે બોલનો ઉપયોગ કરીએ તો બોલ છે એ ડાયરેક્ટ મેટલ ટુ મેટલ કોન્ટેકને એલિમિનેટ કરશે અને આપને બોલના કારણે રોલિંગ ફ્રિક્શન જોવા મળશે અને જે રોલિંગ ફ્રિક્શન છે એનો કોઅફિશિયન્ટ ઓફ ફ્રિક્શન છે એ સ્લાઇડિંગ ફ્રિક્શનની કમ્પેરમાં ઓછો હોય છે આના કારણે જે રિસર્ક્યુલેટિંગ બોલસ્ક્રુ છે એ આપને નેવ ટકા જેટલી એફિશિયન્સી પ્રોવાઈડ કરશે સ્લાઇડની પોઝિશનને કંટ્રોલ કરવામાં એટલા માટે મોટા ભાગના જે સીએનસી મશીન છે એમાં રિસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રુનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો આજ માટે આટલું રાખીશું મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કન્સ્ટ્રક્શનલ ફીચર ઓફ સીએનસી મશીનના વધુ આવા જ કેટલાક ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે ત્યાં સુધી અમારી ચેનલ ઉપર જે બીજા વિડિયોઝ અવેલેબલ છે એ જોતા રહો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ